नमस्कार खेडूत मित्रों, लीलूड़ी धरती यूट्यूब चैनल वती हूँ प्रशांत पटोड़िया आप सर्वे खेडूत मित्रों हार्दिक स्वागत करूँ छूँ। खेडूत मित्रों, नवी नवी खेती ने लगती माहिती आपना सुधी पहुँचे एना माटे आपणे समय समय प्रगतिशील खेडूतोने मळता होय अने एज सीरीज में आगळ वधता आजे एक खूब सरस टना टन टमेटीना घेरा में ज्यारे आपणे ऊभा होय तो सौ प्रथम तो खेडूतनो परिचय लईए अने त्यारबाद ज विडियो में आगळ वधीए। तो सौ प्रथम आपनो पूरेपूरो परिचय आपो। મારું ગામ સાણસલી, મનસુખભાઈ સિરોયા। બરાબર પિયુષભાઈ, આપણે આ ટમેટાની મરચી આ ટમેટાની ખેતી કેટલા સમયથી કરો છો તમે? સાત વર્ષથી આ ખેતી કરી। સાત વર્ષથી ટમેટાની ખેતી કરો છો, બરાબર। અને આ ટમેટાની કઈ જાતનું વાવેતર છે? આ સંપૂર્ણ છે, સંપૂર્ણ જાતનું વાવેતર છે। અને આ તમે આ કઈ પદ્ધતિથી વાવેતર કરેલું છે? આ મેળા સિસ્ટમ કરી છે, એટલે ટમેટું નીચે બગડે નહીં, બરાબર, અને ઉપર ચડાવી એટલે બરાબર। આ મેળામાં તમે ઉપર બાંધો એટલે ટમેટાનો બગાડ ઓછો, બરાબર। આનો આ બે હાર વચ્ચે આમાં અંતર શું રાખ્યું છે તમે? આ 56 છે, 56 અંતર, 56 ઇંચનું અંતર રાખેલું છે, બરાબર। અને આ અંદાજિત કેટલા સમયની થઈ ટમેટી તમારી? આ 50 દિવસની થઈ। 50 દિવસની ટમેટી થઈને ટમેટાનું લાગવાની શરૂઆત થઈ ગઈ, બરાબર છે। અને આમાં ખાતર વ્યવસ્થાપન તરીકે તમે શું શું કર્યું છે? આમાં ખાતર 19 આપી છે, 13045 0012 36 0050, બરાબર। એ બધા ખાતરોનો ઉપયોગ કરો છો? ડ્રીપ છે એટલે વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ હશે। ત્યારબાદ સેન્દ્રિય ખાતર કે છાણિયા ખાતરનો આપણે ઉપયોગ છે આમાં? હા, દેશી ખાતરનો ઉપયોગ આમાં કરેલો છે, બરાબર છે, દેશી ખાતરનો ઉપયોગ કરો છો। અને ત્યારબાદ છંટકાવમાં દવાઓના છંટકાવ તરીકે મુખ્યત્વે આમાં શું લીધેલું છે? મુખ્યમાં તો સ્ટેપઅપનો રાઉન્ડ લીધેલો છે, અને સ્ટેપઅપમાં આ જે ફૂલ આવે ને, આ ફૂલ ખરે પણ ટમેટી અંદર તે થઈ જાય ને, એટલે ખરે ને, એટલે સ્ટેપઅપ છાટી ને એટલે આ ટમેટી સ્પીડથી થઈ જાય, બરાબર, એટલે આ ટમેટી અંદરથી ન ખરે, બરાબર, ફૂલ ખરી જાય કદાચ, બરાબર। અને આ સાઈઝ ટમેટાની સાઈઝ છે ને, સ્ટેપઅપ છાટી ને એટલે આ મોટી થવા મળે, અને આમાં સ્પીડથી આ જે બધું આ ફ્લાવરિંગ તો ફૂલ લાગે એમાં, બરાબર, પણ આ ટમેટી અંદર થાય ને એ ઝડપથી સ્ટેપઅપ છાટીને એટલે ટમેટી સ્પીડથી થઈ જાય એમ, બરાબર। એકવાર સ્ટેપઅપનો રાઉન્ડ આવે એટલે આ જે ફૂલ છે એમાંથી ટમેટા બંધાવવાની શરૂઆત થવા માંડે, અને ટમેટા એકવાર લાગી જાય ત્યારબાદ એ ખરે નહીં, જો ફૂલ હોય તો ફૂલ કદાચ કરવા કરતું હોય, બરાબર ને। કેટલા સમય પહેલા સ્ટેપઅપનો આપણે આમાં ઉપયોગ કર્યો? 8 દિવસ પહેલા રાઉન્ડ મારેલો હતો, એની પહેલા એક રાઉન્ડ માર્યો હતો, બરાબર, હવે કાલે પાછો મારવાનો છે, બરાબર, એટલે લગભગ તમે 8 દિવસના ગાળે એક સ્ટેપઅપનો રાઉન્ડ લ્યો છો। સ્ટેપઅપના રાઉન્ડ લીધા પછી તમને આમાં કલરમાં ને એમાં આમાં ફળમાં ફ્લાવરિંગમાં શું શું ફેર કંઈ નવીન દેખાય છે? રાઉન્ડ માર્યા પછી બહુ જાજો ફેર લાગે, આની રોનક જ અલગ થઈ જાય, આખી રોનક જ ફરી જાય, રોનક જ અલગ થઈ જાય, અને ફ્લાવરિંગ તો આમાં છે ને, જો ડોકા લગીને ફ્લાવરિંગ આ રાઉન્ડ મારીને એટલે ડોકા લગીને આનો ફ્લાવરિંગ તો પૂરેપૂરું જ લાગી જાય, વાહ, છેક સુધી ફ્લાવરિંગ લાગે, બરાબર। અને આપણે રેગ્યુલર તમે 6-7 વર્ષથી ખેતી કરો છો તો અંદાજિત વીઘે કેટલું ઉત્પાદન તમને ટમેટાનું મળે છે? ટમેટાનું પહેલા વર્ષે તો અમને બહુ સારો ફાયદો મળ્યો હતો, પછી 4 વર્ષ તો નહોતો બહુ લાભ મળ્યો, નુકસાની ગઈ હતી થોડી, પછી ગયા વર્ષે થોડું ખારું હતું ને આ વર્ષે પાછી અમે ખેતી કરી છે, બરાબર। તો આ વખતે આ તમે ટ્રીટમેન્ટ કરો છો તો શું લાગે છે કેવો કાર ટમેટાનું પાક થશે આપણે? હવે ભાવ તો આ વર્ષે અત્યારે તો સારા છે, પછી આગળ કેવો ભાવ રહે એ પ્રમાણમાં ઉત્પાદનની ખબર પડે, બરાબર છે। તો ખેડૂત મિત્રો, જેમ વાત કરી ખેડૂત મિત્ર કે સારામાં સારું આમાં સ્ટેપઅપનો રાઉન્ડ થાય છે દર 8 દિવસના અંતરે, અને અહીંયા આપણે જોઈ શકીએ કે છેક ઉપલી ડાળ સુધી ફ્લાવરિંગ લાગવા માંડ્યું છે, ક્યાંય પણ ફ્લાવર ખરતું નથી અને એનું ઝડપથી ફળમાં બંધારણ થાય છે। આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ માહિતીને પહોંચાડજો, અને સ્ટેપઅપ વિશે કે શાકભાજીની ખેતી કે ટમેટાની ખેતી વિશે કોઈ પણ પ્રકારની આપને માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 9104135113 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો। આવતા અંકે મળીશું વધુ કંઈક નવીન રોચક માહિતી સાથે આપના માટે। અત્યાર માટે બસ આટલું જ, ખૂબ ખૂબ આભાર, જય જવાન જય કિસાન, જય કિસાન।